ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા અમરનાથ કોર્પોરેશન સંચાલિત જનતા હોસ્પિટલમાં સરકારી નાણાંનો ઉપયોગ કરીને ગુજરાત સરકારને સાઈડ રાખી સસ્તી પ્રસિદ્ધિ ખાટવામાં આવતી હોવાનો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત થયા બાદ તેની જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. ત્યારે જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર ભરત મિસ્ત્રીએ પણ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગુજરાત સરકારના આરોગ્ય અને તબીબી વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર ભરત મિસ્ત્રી દ્વારા આ રકમ ચૂકવવામાં આવી છે. ત્યારે જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ભરત મિસ્ત્રીના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાની જનતાને સુરક્ષિત રાખવા અને કોરોનાથી બચાવવા માટે અત્યાર સુધીમાં જનતા હોસ્પિટલને 2,48,00,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. સરકાર દ્વારા ચૂકવાયેલા આ નાણામાં 1,50,000 રૂપિયા એડમિટ થયેલા દર્દીઓની સારવાર માટે ચૂકવવામાં આવ્યા છે, જ્યારે 98,00,000 રૂપિયા તો માત્ર ને માત્ર ખાલી પડેલી બેડ પેટે ચૂકવવામાં આવ્યા છે. એટલે કે સરકાર દ્વારા આ હોસ્પિટલને ખાલી બેડના નાણાં પણ ચૂકવ્યા છે. એટલે કે જનતા હોસ્પિટલના નામે જે શશિકાંત પંડ્યા પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે, તે જ શશિકાંત પંડ્યાના ચેરિટેબલ ટ્રસ્ટે ખાલી બેડના પણ નાણાં સરકાર પાસેથી મેળવ્યા છે. મતલબ કે ડીસામાં આવેલી જનતા હોસ્પિટલ પૂરેપૂરી સરકારી હોસ્પિટલ બની કહેવાય. અને હવે આ સરકારી હોસ્પિટલ કે જેને અમરનાથ કોર્પોરેશન ચલાવવા આપી હોય અને સરકાર તેના નાણાં પણ ચૂકવતી હોય, ત્યારે ધારાસભ્ય શશિકાંત પંડ્યા કયા હકથી આ પ્રસિદ્ધિ પોતાના નામે લૂંટી રહ્યા છે? અને ખરેખર તો આ કોરોના દર્દીઓ માટે ખર્ચવામાં આવેલા નાણાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર જશના બાકીદાર તો ગુજરાત સરકાર જ ગણાય, પરંતુ આપના ધારાસભ્ય તો તમામ રૂપિયા ગુજરાત સરકારને બદલે પોતે જ ખર્ચ કરીને દર્દીઓની સેવા કરી હોય તેવો બફાટ કરી રહ્યા છે. સસ્તી પ્રસિદ્ધિના ચાહકો ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ લોકોની સેવા કરવાના બહાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતી ગુજરાત સરકારને સાઈડમાં રાખીને માત્ર ને માત્ર પોતાનો વ્યક્તિગત પ્રચાર કર્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. શું કોરોના કાળ વચ્ચે આ રીતે પ્રસિદ્ધિ મેળવવા માટે ધારાસભ્ય શશિકાંત પંડ્યા લાયક છે ખરા? ઓનલાઈન પ્લેટફોર્મ પર શશિકાંત પંડ્યા જે રીતે ખોટી ખોટી માહિતીઓ રજૂ કરીને સસ્તી અને હલકી કક્ષાની પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે અમે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા અમરનાથ કોર્પોરેશનને જે 2,48,00,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, તે નાણાં આઈસીયુ વેન્ટિલેટર ખાલી અને ભરેલા બેડ માટે ચૂકવવામાં આવ્યા છે. પરંતુ જનતા હોસ્પિટલમાં વેન્ટિલેટરની જ સુવિધા નથી. આજે અમારા પાલનપુરના સંવાદદાતાએ આ અંગે જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ભરત મિસ્ત્રીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી જનતા હોસ્પિટલને અત્યાર સુધીમાં 2,48,00,000 રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે. અત્રેની બનાસકાંઠા જિલ્લાની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જનતા હોસ્પિટલ ડીસા ખાતે જેમને ડેઝિગ્નેટ કરવામાં આવેલ છે કોવિડ હોસ્પિટલ તરીકે, જેમને અત્યાર સુધી એમાં ડિસેમ્બર અંતિત 2,48,00,000 ચૂકવણું કરવામાં આવ્યું છે, જેમાંથી એમ સરકારની ગાઈડલાઈન અનુસાર આ ચૂકવણું કરવામાં આવેલ છે. અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે અલગ અલગ એના આઈસીયુ એસડીયુ બેડ વેન્ટિલેટર બેડ અને આઇસોલેશન વેડના ચૂકવણો કરતા હોય છે. એમાં એમની પથારીની ખાલી બેડના પ્રમાણે અંદાજિત 98,00,000 જેવું ચૂકવવાનું થયું છે અને 1,50,000 આસપાસ એમની બેડ ભરેલા બેડને ચૂકવણું કરવામાં આવેલું છે. સરકાર દ્વારા ચૂકવાયેલા નાણાં બનાસકાંઠા જિલ્લાની જનતાના હિત માટે ચૂકવવામાં આવ્યા છે અને ધારાસભ્ય દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જનતા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. ત્યારે મહત્ત્વની વાત તો એ છે કે દર્દી જ્યારે કોવિડ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતો હોય તો હોસ્પિટલના સંચાલકોએ શક્ય પ્રયત્નો કરીને દર્દીઓને બચાવવા જોઈએ, નહીં કે આવા ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને અન્ય સ્થળ જેવા કે ડીસાની ભણસાલી હોસ્પિટલ, પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ તેમજ પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડી દેવા, તે કેટલા અંશે વ્યાજબી કહેવાય. એવા ઘણા લોકો છે કે જેમને ખરેખર કોરોના વખતે જનતા હોસ્પિટલમાં સારવારની જરૂર હતી, પરંતુ તેમની સ્થિતિ નાજુક હોવાથી જનતા હોસ્પિટલમાં સારવાર આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હોય અને અન્યત્ર ખસેડવામાં આવ્યા હોય. સેવાના નામે મેવા ખાઈ રહેલા ધારાસભ્ય દ્વારા જે રીતે જનતા હોસ્પિટલનો વહીવટ ચલાવી રહ્યા છે તે શરમજનક વાત છે અને ડીસાની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.